નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીની અંદર આઠમો પાઠ છે બુરાઈના દ્વાર પરથી એનો આપણે વિગતે અભ્યાસ કરવાના છીએ. અગાઉના વિડીયોમાં આપણે આખો સાર રૂપે પાઠ જોયો હતો, આજે આપણે પાઠ વિગતે સમજવાના છીએ. તો પાના નંબર 34 છે ગુજરાતીમાં, તમે પાના નંબર 34 કાઢો, ત્યાં આપણો આઠમો પાઠ છે. હવે બુરાઈના દ્વાર પરથી, બુરાઈ એટલે શું? બીજાનું અહિત, બીજાનું ખરાબ કરવું. એ દ્વાર એટલે કે રસ્તા પરથી, અને એનો સાહિત્ય પ્રકારની વાત કરીએ તો નવલિકા છે. નવલિકા એટલે ટૂંકી વાર્તા, અને લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી. બહુ નામચીન આપણા ગુજરાતી સાહિત્યના અને આપણા રાષ્ટ્રીય શાયર તરીકે જેને ગાંધીજીએ ઓળખ્યા છે, એવા આપણા બહુ મજાના લેખક ઝવેરચંદ મેઘાણી. તો એનો આ પાઠ છે, પાના નંબર 34 ઉપરથી પાઠ જોઈ અને સમજતા જઈએ. ઝમકુ અને જમન ચીભડા વેચવા બેઠા હતા. ઝમકુ અને જમન બે પતિ પત્ની હતા, આપ જાણો છો. એ ચીભડા વેચવા માટે બેઠા હતા. શાકપીઠની અંદર હાટડું ભાડે રાખવાની બે દાડા સારું સી જરૂર એટલે શેરીમાં રસ્તા ઉપર પછેડી પાથરીને ચીભડા મૂક્યા હતા. ઝમકુ અને જમન બે પતિ પત્ની હતા. ચીભડા મિત્રો તરબૂજ જેવા જ આકારના એક શાકભાજીનો જ પ્રકાર છે, એને કે ચીભડા. હવે શાકપીઠ, શાકપીઠ એટલે શું? શાકની બજાર. પીઠ એટલે શું ખબર? જ્યાં ઘણો બધો વસ્તુનો સંગ્રહ કરવામાં આવતો એને પીઠ કે. તો અહીંયા શાકપીઠ હતી એટલે શાક માર્કેટ. એની અંદર હાટડું ભાડે રાખવાની બે દાડા સારું સી જરૂર. હવે હાટડું એટલે નાની દુકાન. તમે ખંભાળિયામાં ગયા હશો તો શાક માર્કેટ છે ને, ત્યાં નાની નાની આમ દુકાનો હશે, એને એને શું કહેવાય? હાટડું કહેવાય. આ હાટડું ભાડે રાખવા બે દાડા સારું સી જરૂર. બે એટલે બે, અને દાડા એટલે દિવસ. બે દિવસ માટે જ વેચવું હતું ચીભડા, એટલે શું જરૂર? એટલે શેરીમાં રસ્તા ઉપર પછડી પાથરીને ચીભડા મૂક્યા હતા. શેરી એટલે ગલી. આ ગલીની અંદર પછડી એટલે કપડું પાથરી અને ત્યાં બેસી ગયા. પણ બેના ચાર દિવસ થઈ ગયા હતા. બે દિવસ વેચવા હતા, એટલે કે ચાર દિવસ થઈ ગયા, પણ હજી વેચાણા નહીં. જુવાન જોડલું હતું, જુવાન જોડ હતી. જોડલું એટલે અહીં જોડ, પતિ અને પત્ની બે જુવાન હતા. ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈને એકવાર જો તેલનું મર્દન લઈ અને માઈસોરી સુખડના સાબુથી અંઘોળ કરે અને ટુવાલ શરીરે લૂછે તો મજૂર અને વાણિયા વચ્ચેનો રૂપ ભેદ કોણ પારખી શકે? કોઈ શેઠ માણસ હોય એના બાથરૂમમાં જઈ અને કદાચ આ પતિને પત્ની નાહી આવે અને શરીરે તેલનું મર્દન કરે એટલે તેલ માલિશ કરે અને માઈસોરી નામનો સુખડનો સાબુ. અત્યારે કેમ આપણે ડૉક્ટરને લક્ષને અલગ અલગ સાબુ આવે, ત્યારે માઈસોરી નામનો સુખડનો સાબુ આવતો. એનું અંઘોળ કરે એટલે ઘસે એ સાબુ અને ટુવાલથી શરીર લૂંછી નાખે તો ખબર ન પડે કે આ મજૂર છે ને ઓલા વાણિયા છે. હતા મજૂર પણ વાણિયા જેવા સ્વરૂપ કુદરતે એને આપ્યા હતા. એ તમે ભેદ એટલે તફાવત જાણી ના શકો, આપણે ખબર ન પડે કે આ એક કોક શેઠિયા હોય એવું લાગે. હતા મજૂર પણ આવા સુંદર હતા, રૂપાળા હતા. એવામાં એ જમન અને ઝમકુના લાવણ્ય હતા, એવી એની સુંદરતા હતી. ઘાટીલાને લાલ ચટકી પડતા શરીર હતા, સરસ મજાના અષ્ટપુષ્ટ અને લાલ ચટકી પડતા હોય એવું સુંદર મજાનું એનો ચામડીનો કલર હતો. સંસાર જો તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવો એ જ સાચો યજ્ઞ હોય તો એ બેઉ જણા સાચો યજ્ઞ કરી રહ્યા હતા. મિત્રો આ સંસારરૂપી સાગર છે એ તપોવન હોય. તપોવન કેવું, કોને કહેવાય? જ્યાં તપ કરવાની વન હોય, એટલે તપ કરવાની જે ભૂમિ હોય ને એને તપોવન કહેવાય. અગાઉ આપણે ઋષિ મુનિઓ છે ને એ સરસ મજાના જંગલની અંદર તપ કરવા જતા, એ આખી જે ભૂમિ છે ને એને તપોવન તરીકે ઓળખવામાં આવતા. એટલે જો સંસાર છે એ તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવો એ સાચો યજ્ઞ હોય. ગાંધીજી તો એમ જ કહેતા કે પરસાવો પરસેવો પાડ્યા વગર જમવું ને ખોરાક લેવો ને ગુનો છે, પાપ છે. એટલે કહે છે કે પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવો એટલે પેટનું ગુજરાન કરવું એ સાચો યજ્ઞ હોય તો આ બેઉ જણા સાચો યજ્ઞ કરી રહ્યા હતા. વાત સાચી છે. ખરેખર સાચો યજ્ઞ શું છે? આપણે તો ખરેખર ઓલા હોમ હવન ને બ્રાહ્મણને બોલાવી એ યજ્ઞ છે, સાચો યજ્ઞ છે. પણ એ બેસ્ટ યજ્ઞ કયો દરરોજ કરવાનો? તો કે આ સંસારરૂપી સાગરની અંદર સખત મહેનત કરી, સાચી પ્રામાણિકતાથી મહેનત કરી, પરસેવો પાડી અને આપણું ગુજરાન કરવું એ સાચો યજ્ઞ છે. અને એ આ બે માણસ કરી રહ્યા હતા. કેવી રીતના કરતા હતા? બે ઉપવાસી હતા. ઉપવાસી કોને કહેવાય? ભૂખ્યા રહી અને સખત પરિશ્રમ કરે એને ઉપવાસી કહેવાય. આપણે ઉપવાસ એટલે શું ખબર? તો કે વ્રત આવ્યું આ વાર અને ઓલું વ્રત ને એમ, પણ અહીંયા એ અર્થ નથી. અહીંયા તો શું છે? તો કે ભૂખ્યા રહી અને કંઈક ને કંઈક સખત પરિશ્રમ કરે છે.
ધૂપમાં બેઠા હતા. ધૂપ એટલે તડકો, તડકાની અંદર બેઠા હતા. એક આસને બેઠા હતા, પાથરવાનું એક હતું, એ બે એમાં બેઠા હતા. ધૂળના વંટોળા ગરીબના હવનના ધુમાડાસા ઉડતા હતા અને બેઉના મોં ઉપર આનંદનો ઉજાસ મલકતો હતો. ઉનાળાનો બપોર હોય અને વંટોળ ચડતા હોય, વંટોળ એટલે પવનની ઘૂમરી લાગવી, વંટોળ આવવા, પવન આમ ઊંચે ઊંચે ચડે ને ધૂળ ઉડે ને, એ ધૂળના વંટોળ ગરીબીના હવનના જાણે ધુમાડા ઉડાડતા હોય એવું લાગતું હતું. જેમ હોમ હવન હાલતા હોય, આપણે લાકડા ને ઘી ને હોમતા હોય એમાંથી ધુમાડા નીકળતા હોય, એમ અહીંયા ગરીબના હોમમાંથી ધુવાડા નીકળી રહ્યા હોય. અને બેઉના મોં ઉપર આનંદનો ઉજાસ હતો અને બે મોઢે મલકાઈ રહ્યા હતા, આનંદ હતો એને. હવે બે ફાટ મતીરા રહ્યા છે, ઝટ નીકળી જાય તો ભાગીએ. ફાટ એટલે શું? ભારી. આપણે અત્યારે તો મિત્રો શું આવે ખબર, તમે બજારની અંદર વસ્તુ લેવા જાઓ તો પાર્સલ કરી દઈએ, પેકિંગ કિલાનું બે કિલાનું. ત્યારે ગામડાની અંદર એવું ન હોય. ગામડાની અંદર શું હોય? કપડું હોય, ચોરસ. આ ચોરસની અંદર કપડામાં બધી વસ્તુ નાખે અને પછી ચારે ચાર છેડા બાંધી દે, એને ભારી અથવા ફાટ કહેવાય. શું કહેવાય? ભારી અથવા ફાટ. અને મતીરા એટલે ચીભડાનું બીજું નામ છે. એટલે કે છે, હવે બે ફાટ મતીરા રહ્યા છે એટલે બે ભારી ચીભડા રહ્યા છે. ઝટ નીકળી જાય તો ભાગીએ, એટલે આ વેચાઈ જાય તો આપણે અહીંથી વયા જઈએ. હા, હવે રોટલા પણ એક જ ટંકના બાકી છે. હે, કે આ ચીભડા વેચાઈ જાય તો જલ્દી અહીંથી વેચી, કારણ કે હવે રોટલા આપણી પાસે ક્યારે છે? એક ટંકના, મતલબ એક સમયગાળાના. આપણે સવાર એ એક ટંક થયો, બપોર બીજો ટંક અને સાંજ ત્રીજો ટંક, એમ એક ટંકના હવે બાકી રહ્યા છે. બે દીના ઘડી લાવી હતી તેને સાટે ચાર દી ગધરી ગયા, માતા દી છે ને પૂરું કરે ખર. આ બેનનો જો તળપદો અને ગામઠી ભાષાની બોલી કેટલું સરસ બોલ્યા, કે હું તો બે ટકના રોટલા લાવી હતી પણ બે દીના ઘડી લાવી હતી અને સાટે ચાર દી ગધરી ગયા. ગધરી ગયા એટલે પસાર થઈ ગયા. હું બે દિવસના રોટલા લાવ્યા હતા, એની જગ્યાએ ચાર દી આમાંથી પસાર થઈ ગયા બે દીના રોટલામાં. માતાજી છે ને પૂરું કરે, માતાજીની કૃપાથી હાલ્યું ગયું. અને ખરેખર ઈશ્વર અને માતાજીની વાત મિત્રો એવું છે આધ્યાત્મિક, એમાં શ્રદ્ધા હોય તો થાય. તમે સવારના પોરમાં મંદિરે જાઓ, ભગવાનને પગે લાગો, ભગવાન મારું આ કામ થઈ જવું છું, મને આમ કરશે, પણ હવે ભગવાન કરતા નથી, પણ હવે જોઈએ, હવે મેં તો પ્રાર્થના કરી, થવું હોય થાય ને કંઈ નહીં તો ન થાય. એના માટે શ્રદ્ધા જોઈ, વિશ્વાસ જોઈ. હે, એક તમને સરસ મજાની વાત કરું લ્યો. એક બેન છે ને સવારના પોરમાં ભગવાનની મૂર્તિ લઈ અને એની પૂજા કરે. મૂર્તિ હતી કૃષ્ણ ભગવાનની, મૂર્તિ લઈને દરરોજ એને પેલા અગરબત્તી કરે, ફૂલ ચડાવે, પછી બધો પ્રસાદ ધરે ને એને એને લાલા કે લાલો, ભગવાન કૃષ્ણનું રૂપ નાનકડું એને દરરોજ જમાડે થાળી, બધી વાનગીઓ જે બનાવી હોય દરરોજ જમાડે. અને એમ થયું, એક દિવસ બે દિવસ એમ વર્ષો નીકળી ગયા, પણ એને ભગવાન બધી પ્રસન્ન થયા. એટલે બેનને ગુસ્સો આવ્યો કે આટલું આટલું કામ કરવા છતાં મને ભગવાન પ્રસન્ન ન થાય, અને બીજા ભક્તોને ગમે ત્યારે પ્રસન્ન થઈ જાય. પણ શ્રદ્ધા, મેં તમને કીધું ને શ્રદ્ધાની વાત, હવે બહુ સમજવા જેવું છે. એટલે એ ભગવાન કૃષ્ણને ભૂલી જાય અને ભગવાન કૃષ્ણની મૂર્તિ છે ને પોતાના શોકેશમાં રાખી દીધો, કાચવાળો એક શોકેશ, એ મૂર્તિ એમાં રાખી દીધી. અને પછી બીજા ભગવાનની પૂજા કરવા માંડ્યા, એ શિવ ભગવાનને રાખી દીધા. શિવને સવારના પોરમાં બિલીપત્ર ચડાવે ને દૂધને એ અલગ અલગ વસ્તુ છે એ ચડાવે, ભગવાન શિવની પૂજા કરે. પણ શિવની પૂજા કરે, થાળ ધરે સરસ મજાનો, ત્યારે એને જોયું, થાળ ધરતા હતા ને કુદરતી એની નજર ગઈ, ઓલી મૂર્તિ જે એક શોકેશની અંદર પડી હતી ને, એ શોકેશની મૂર્તિનું ધ્યાન છે આ શંકર ભગવાનની જે લિંગ હતી જે પૂજા કરતા હતા બેન, ત્યાં પડતી હતી. એટલે બેનને એમ થયું કે હું ભગવાન શિવને જમાડું છું એમાં કૃષ્ણ જોઈ જાય છે, તો એ કેમ જોઈ જાય, એ ન ચાલે. એટલે એ મૂર્તિને ક્યાંક સંતાડવા જાય છે, પેટીમાં નાખવા જાય, તરત જ ભગવાન કૃષ્ણ છે એ પ્રસન્ન થાય છે. ત્યારે એ બેને કીધું, કેમ હું તમને પૂરી દેવા આવું તો તારો તંગ પ્રસન્ન થયો? બસ તને શ્રદ્ધા મળી ને તને ખબર પડી કે હું જોઉં છું. હે, એ શ્રદ્ધા હતી, નકર પહેલાં એ જોતા જ હતા ભગવાન, પણ એને પહેલાં વિશ્વાસ નહોતો, શ્રદ્ધા નથી. એને પછી ખબર પડી કે હા, કૃષ્ણને ખબર પડે છે, જોઈ છે, હું જે પૂજા કરું છું, હું જે ભગવાન શિવને નૈવેદ્ય ચડાવું છું એ બધું જોઈ છે, એ શ્રદ્ધા બેઠી ને એટલે ભગવાનને પ્રસન્ન થવું મળ્યું. એટલે મિત્રો, ક્યારેય પણ ઈશ્વરની વાત આવે, આધ્યાત્મિક વાત આવે, એમાં કંઈ પ્રૂફ ન હોય, સાબિતી ન હોય. તમે એમ કહો કે કૃષ્ણ ભગવાન સાહેબ આમ થઈ ગયા હતા, અમે કેમ માનીએ? એ માનવાનું જ હોય, એમાં વિશ્વાસ રાખવાનો હોય, શ્રદ્ધા રાખવાની હોય. શિવ થઈ ગયા હતા, વિષ્ણુ થઈ ગયા, થઈ જ ગયા હતા, એમાં કોઈ શંકાનો પ્રશ્ન ન કરવાનો હોય. હે, વિશ્વાસ હોય તો બધું મળે, બધું થાય. એટલે બહુ સરસ મજાની વાત હતી. એટલે અહીંયા પણ આ જે જમકુ હતી ને જમનની પત્નીને વિશ્વાસ હતો કે જો બે દિવસના રોટલા લેવી તો માતાજીએ કરીને ચાર દિવસ પૂરા કરી દીધા.
એટલે જ આપણે ગુજરાતીમાં કહેવત છે કે હાથીને મણ ને કીડીને કણ, દેવાવાળો ઉપરવાળો બેઠો જ છે. પણ હવે રોટલા કાંક સુકાણ આવો ભેડું, કાંઈ શાક અથાણું ન મળે ખરું ને એટલે પાણીને ઘૂંટડે ઘૂંટડે. શું કહે છે એના પતિને કે ભેરું ભેડું, જો ભેડું એટલે શું થાય ખબર, ભેડું એટલે સખું અથવા મિત્ર. પણ તમારી સાથે જે કાયમ રહેવાવાળો છે એને પણ ભેરું કહી શકો તમે, એને મિત્ર કહી શકો, એને વાલું કહી શકો તમે. એટલે કહે છે કે ભેરું, એ રોટલા હવે સુકાઈ ગયા છે. વાત સાચી છે, અત્યારે તો આપણે સવારનો રોટલો એ બપોરે નથી જમતા, પણ ગરીબ માણસો નહીં બે બે દીના ટાઢા ટુકડાએ ખાવા પડે મિત્રો, કંઈ કંઈ ગરીબાઈ છે. એટલે કહે છે કે હવે એ રોટલા સુકાણા છે અને ભેડું કંઈ શાક ને અથાણું હવે રહ્યું નથી, એટલે પાણીના ઘૂંટડે ઘૂંટડે એ રોટલા ખાવા પડે છે. રોટલા હિસાબ તો કરો, ચાર ચાર દિવસના રોટલા સુકાઈ કેવા જાય, એટલે પાણીનો ઘૂંટડો એક રોટલાનો ટુકડો આમ કરીને જમવું પડે છે. અરે તમે જુઓ તો ખરા, હોશિયાર થઈને આટલા ચીબડા કાઢી નાખો એટલે સાંજે ને સાંજે અમરા પર ભેડા થઈ જાય. એના પતિને કહે છે જમકુ, જમણને શું કહે છે, અરે જુઓ તો ખરા હોશિયાર થાય એટલે કે ચતુર થઈ અને એક કામ કરો, આ ચીબડા આટલા છે કાઢી નાખો, મતલબ વેચી નાખો, એટલે હાંજે ને હાજે આજે અમરા પર ભેડા થઈ જવું છે. અમરા પર છે ને એનું ગામ છે, જમકુની માતાનું પિયર અને આ ભાઈ જમણના સસરાનું ગામ છે અમરા પર. એટલે કહે છે જો ચીબડા વેચાઈ જાય તો આજે સાંજે ને સાંજે અમરા પર વયું જવું છે. અધરાત થઈ ગઈ હશે ને તોય મારી માં ઉના ઉના રોટલા ઘડી દેશે, એટલે અડધી રાત્રે ઘરે પહોંચું ને તો મારી માં છે ને ઉના એટલે ગરમા ગરમ, ઉના એટલે જૂનાગઢ બાજુનું ગામની વાત નથી, ઉના ઉના એટલે ગરમ ગરમ રોટલા છે એ ઘડી દેશે અને હું લસણની ચટણી વાટી નાખીશ, માટે તમે હિંમત રાખીને આટલા વેચી કાઢો, મારો વાલ કરો. એટલે એક કામ કરો, જો મારા મારી મમ્મી છે એ રોટલા ઘડશે ને હું લસણની ચટણી વાટી નાખીશ, પછી આપણે જમશું, પણ માટે તમે હિંમત રાખી અને આટલા વેચી નાખો તો મારું વાલ કરું, એ હું તને પ્રેમ કરું એમ વાલ કરું છું. નાના બાળકને જેમ સમજાવતી હોય ને, આપણે નાનું બાળક સમજતું ના હોય તો જો બેટા આટલું કામ કરી નાખ તો હું તને બે ચોકલેટ આપીશ, એવી આપણે લાલચ આપીએ, એને વાલ કહેવાય, પ્રેમ કહેવાય, એક પ્રકારનો પ્રેમનો પ્રકાર છે. નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તેવે શબ્દે ધણીને ચાનક આપતી હોય તો બાઈ પોતાના ધાવણ વિહોણા નાના બાળકને પાલો ખેંચીને ઢાંકતી, પણ પાલો તાણવા જાય છે ત્યાં બીજી બાજુ પીઠ ઉગાડી થઈ જાય છે, છોકરો છાતીમાં માથું મારમાર કરતો હતો. જે રીતના નાના બાળકને પ્રોત્સાહન આપે એમ એના પતિને આપે છે, એટલે નાના બાળકને પ્રોત્સાહન કરીને ધીમે ધીમે એને જુસ્સો ચડાવે છે, ચાનક આપે છે, હિંમત આપે છે. અને ધાવણ વિહોણા એટલે જે નાના બાળકને માતા જમાડે એ ધાવણ કે એ ધાવણ વિહોણા એટલે ધાવણ વગરના નાના બાળકને પાલો ખેંચીને ઢાંકતી હતી. કારણ કે મિત્રો પોતે બે બે દિવસ ત્યાં જમવાનું ઓછું મળે છે એટલે ધાવણ આવતું નથી, નાનું બાળક ધાવણ વગર ભૂખ્યું છે એટલે એને પાલો સાડીનો છેડો છે એને ઢાંકવા તૈયાર કરે છે. પણ સાડી એટલી ટૂંકી ગરીબાઈની છે એટલે એક બાજુ ઢાંકે છે તો બીજી બાજુ શરીર ઉઘડી જાય છે. અને છોકરો છાતીમાં માથું મારમાર કરે છે, છોકરાને જમવાનું મળતું નથી એટલે છાતીમાં માતાની છાતીમાં માથું મારે છે. પણ ઘરાક આવે છે ક્યાં, એનો પતિ કહે છે જમન ઘરાક જ નથી આવતો, હું કેમ ચીબડા વેચું. અરે આવે શું નહીં, શું કરવા ન આવે ઘરાક, તમે મોઢામાંથી કાંઈક બોલો તો હમણાં આવે, મોરલીને માથે નાગ આવે એમ આવે. જમને કીધું ને કે ઘરાક આવતા જ નથી એટલે એની પત્નીએ બહુ સુંદર વાત કરી કે આવે નહીં શું, કંઈક મોઢામાંથી બોલો તો આવે ને, મોરલી હોય ને મોરલી મિત્રો એને સરસ મજાનો રાગ વગાડે, નાગિન રાગ મોરલી ઉપર એટલે નાગ દોડતો આવે, મોરલી એક પ્રકારનું વાદ્ય છે તો એ વાદ્ય તમે વગાડો ને નાગિન રાગ આવડતો હોય વગાડતા એને વગાડવો જોઈએ ને, ખોટા પ્રયોગ તમે કરવાની જરૂર નથી બરાબર. તો એ કહે છે કવિ કે મોરલીની માથે જેમ નાગ આવે ને એમ નાગ આવે, જુઓ ને આખી પીઠમાં કાછિયો કેવી રીતે બોલી કરીને લલકારી રહ્યા છે, તમે તો ભૂંડા જીભ જ હલાવતા નથી. એ કે જો આખી શાક માર્કેટ છે ને પીઠ છે એમાં કાછિયા, કાછિયા એટલે શાકભાજી વેચનાર હોય ને એને કાઠિયા કહેવાય, એ કાછિયા શું કરે છે તો કે કાછિયા કેવી રીતે બોલાવીને લલકારી રહ્યા છે, ગ્રાહકને બોલાવે છે કે ભાઈ આ આ શાક લઈ જાઓ ને ઓલું લઈ જાઓ ને, રેકડીવાળાને તમને ખબર છે ફેરિયાઓ બોલાવતો હોય છે, મને એવું વેણ કાઢતા ને સમય રાગે નાખતા આવડે નહીં. જમન કે મને આવી વાણી બોલતા ને હરખો રાગ કરતા મને ન આવડે. ના આવડે શું, હે ધીરે સુરે બાઈ પુરુષને પઢાવવા લાગી, ના શું આવડે, પઢાવવું એટલે સમજાવવા લાગી, એ આ સાકરિયા મેવા એ આ મધના ઘડા લઈ જાઓ, એ અમૃતના મેવા લૂંટી જાઓ, એ લ્યો બોલો એમ લ્યો. એની એની પત્ની છે પતિને પઢાવે છે ભણાવે છે, શું કહે છે
કે પુરુષને એમ કહે છે કે શું બોલવાનું, તો કે સાકરિયા મેવા, એ સાકર જેવા મેવા લઈ જાઓ, મધના ઘડા લઈ જાઓ, મધ પણ મીઠું હોય, મધનો જાણે ઘડો છે આ ચીપડું, અમૃતના મેવા, અમૃત જેવો મેવો છે, લ્યો બોલો આમ લઈ જાઓ. લજામણીનો છોડ જાણે એનું જડબું ફાટ્યું જ નહીં નીચી. લજામણી છે ને મિત્રો એક પ્રકારની વનસ્પતિ, એને તમે અડો ને એટલે આમ સંકોચાઈ જાય, શરમાઈ જાય, એટલે એનું નામ લજામણી છે. એટલે જમણને લજામણીના છોડની જેમ જડબું ફાટ્યું જ નહીં, એટલે મોઢું ખુલ્યું જ નહીં અને એ કાંઈ બોલતો નથી. ઓય માટીડો, નારી ઘડતા ઘડતા ભૂલથી નર ઘડ્યો લાગે છે ભગવાન. જમકું કે મને લાગે ભગવાનની ભૂલ થઈ ગઈ, કે તને સ્ત્રી બનાવવાની હતી, નારી બનાવવાની, ભૂલથી શું બની ગયો છે, નર બની ગયો છે. એમ કેતિક બાઈ પોતાના ગળચટા ગળાનો સૂર કાઢવા લાગી અને શું બોલે છે કે બે જઈના શેર એ અમૃતના કૂપા, બે પૈસાના શેર એ સાકર ટેટી જઈની શેર, અને બે પૈસાની શેર આ મીઠા મેવા, બે પૈસે શેર એમ બોલે છે. હે જઈ ને પૈસા ને આ બધું ત્યારનું ચલણ હતું. તો મિત્રો અહીંયા સુધી આપણે પાઠ છે એ રાખીએ, આગળના વિડીયોમાં આપણે હવે સમજીશું.